મેળી પછડા ગયો જાણવું, મદદ લેવી, મદદ કરવી એ સૌ માણસની જાગૃતિ છે. નાગરિકને આવેદન પત્રક આપી અને પછી ભાઈ છૂટો ઉપવાનું જયારે આપણે કહીએ કે ભાઈ હવે હો હો ને મારે સહકાર એટલો જ જોઈએ કે માણસ ની જરૂર છે, મારે એકને નહીં બધા માણસ ની જરૂર છે. તો મારી આજનો કાર્યક્રમ એવો છે કે લોકોની માગણી એવી છે કે આ 45 વર્ષથી આ બેંક અહીંયા છે. આ બેંક છે એ જો રાણાવાવ જાય તો 7 કિલોમીટર દૂર થાય. એ 7 કિલોમીટર દૂર જાય તો જે વૃદ્ધાની માણસું જે છે કે આગળ એક ડોસીમાં એ હુજતું ન હોય, સાંભળતા ન હોય, એને બીજાનો સહારો જતો હોય, એક માણસ ભેરો જાય એવી ત્યાં લઈ જતા હોય, એને 700 રૂપિયા તો મળતા હોય 2 મહિના કે 3 મહિને એ એનું કંઈ પણ ખાતામાં પૈસા પડતા હોય, એ 2-3 ધક્કા થાય એટલે એ કોઈ પરવાર એવું પોઝિશન ને. એટલે આ બેંક જે છે એ કોઈ એવી સ્થિતિ નથી કે આથી બદલી શકે એમ. બદલવાનો જે પ્રયાસ જે કર્યો એ જે ઉપલા અધિકારી એને ખબર નથી કે આ ભાઈ નગરપાલિકા એટલે આ પરું છે, તો પરું નથી આ 7 કિલોમીટર 8 કિલોમીટર સેટું થયા. એટલે આ લોકોની એવી માગણી છે કે ભાઈ આ બેંક છે એને આ વાત જ ન થવી જોઈએ આથી સ્થળાંતર કરવાની. અને નગરપાલિકાવાળાએ જે પ્રશ્ન ઊભો કર્યો ને કે 1 લાખ રૂપિયા ભાડું, તો બેંકવાળા 1 લાખ રૂપિયા ભાડું દેવા ગઈ નથી. એટલે ખાનગી મકાન દેવું પડશે, ખાનગી મકાનમાં આપણે એનું સ્થળાંતર કરવું પડશે, પણ બેંક અહીં રાખવી એવું આખા ગામે નક્કી કીધું. આજ ગામ કોઈએ બંધ નથી રાખ્યું, ગામ હો હો રીતે એટલું કીધું કે આવેદન પત્રક આપણે આપવા જવાનું છે એટલે હો હો ને રીતે બંધ કરીને આવ્યા. કોઈ ગામ બંધ રાખ્યું હોય કે કોઈ એલાન કર્યું હોય કે ગામ બંધ રાખજો કે એવો કોઈ પ્રશ્ન નથી. આ બધાને ઘર ઘરનો પ્રશ્ન છે. આ સુલો રોટલો બે જટી જાય ઓપોઝિશન છે એટલે હો હો ની રીતિ બંધ કરીને આવ્યા. કુલ જો ખાતેદાર જોઈએ તો આપણે 35,000થી વધી જાય. એટલે આ જે માણસું છે એને બધાની લાગણી એવી છે કે આ બેંક આવી નહીં રહી. 2000 સ્કૂલ બેંક તમારી શિફ્ટ કરને કે લીએ બેંકને નિર્ણય લિયા, जो नगर पालिका राणावाव और आदित्यनाथ दोनों एक ही नगर पालिका नगर पंचायत हैं, तो दोनों में किसी जगह एक ब्रांच शिफ्ट कर सकते थे. तो बैंक के उच्च अधिकारियों ने निर्णय लिया जगह पर, तो उसका एड भी पेपर में दिया प्रमाइस के लिए. और जब पेपर में एड आया था तो नगरवासियों को जो है जानकारी हुई इस चीज़ की, तो आज उन्होंने अपना रिप्रेजेंटेशन दिया है कि ब्रांच को राणावाव शिफ्ट न किया जाए, यहीं रखा जाए. तो मैं उनके रिप्रेजेंटेशन को उच्च अधिकारियों को फॉरवर्ड कर दूंगा और उससे इनकी भावनाओं से अवगत कराऊंगा उनको. जो भी निर्णय आएगा तो मैं समस्त नागरिकों को बता दूंगा.